नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सौनु हार्दिक स्वागत छे। आसामनु एक नानकड़ू गाम पामोही, आ गाम में आवेली छे एक सुंदर नानकड़ी शाला जेनु नाम छे अक्षर। आ गाम में ज्यारे आ शाला शुरू थई त्यारे वालीओ पोताना बाळकोने शाळाए मुकता नहोता, कारण के बाळको रोज कोई ने कोई मजूरी काम करवा जता हता। जो आ बाळको शाळाए जवा लागे तो परिवार ने आर्थिक संकळामण भोगवी पड़े। तो शुं करवुं? शाळाना जे संचालको छे, एकदम युवा संचालको छे, एमणे एक सुंदर नियम बनाव्यो, एक ऑफर आपी कि आसपासना विस्तार में लोको घणुं बधुं प्लास्टिक सळगावे छे, एनाथी पर्यावरण ने खूब ज नुकसान जाय छे। तो जे बाळक प्लास्टिक वीणी अने शाळामां जमा करावशे एने शाळानी फी नहीं भरवानी, एटले के शाळानी फी ना बदले आ बाळको नियमित प्लास्टिक वीणी अने स्कूले लई जाय छे। जेवी आ योजना शुरू थई एटले तमाम वालीओ पोताना बाळकोने आ स्कूलमां मूकवा लाग्या। शरूआतमां आ स्कूलमां मात्र 25 बाळको हता, आजे त्यां 110 बाळको छे अने 100 बाळको वेटिंगमां छे। आ प्रयोगनी असर एटली मोटी थई छे કે ગૌહાટીમાં સરકારે બીજી 5 સરકારી શાળાઓમાં પણ આ સ્કીમ દાખલ કરવાનું નક્કી કર્યું છે। આટલું સાંભળ્યા બાદ તમને સૌને પ્રશ્ન થાય કે બાળકો ભણતા હશે કે માત્ર પ્લાસ્ટિક જ વીણતા હશે? મિત્રો, આ શાળા સંચાલકોના ઇન્ટરવ્યૂ તમે જોશો, બાળકોના ઇન્ટરવ્યૂ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બાળકો એકેડેમિક્સમાં પણ બહુ સુંદર કામ કરે છે। હવે એ પર્યાવરણ કે વિજ્ઞાન કે ગણિત જેવા વિષયોમાં બહુ જ સુંદર કૌશલ્યો ધરાવે છે, કારણ કે પ્લાસ્ટિક વીણવાનું છે, એમાં ચોકસાઈ છે, એનું વજન કરવાનું છે, એમાં ગણિત છે, એ પ્લાસ્ટિક બળતું નથી એની સમજણ એને પર્યાવરણમાંથી મળે છે। આમ આ જીવાતા જીવન સાથે જોડાયેલો એનો અનુબંધ છે। ગાંધીજીએ જેને નઈ તાલીમની કેળવણી કહી છે એ આ જ તો છે। મિત્રો, મને કાયમ એમ લાગે છે કે કોઈ પણ જગ્યાએ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય જે છે એ ઉત્તમ શિક્ષકો દ્વારા જ થાય છે। એ માળખાગત સુવિધાઓ દ્વારા કે અન્ય સરકારી સહાય દ્વારા, એ બધાની રાહે રહેવામાં જે લોકો ફરિયાદો કરે છે એમના માટે અક્ષરશાળા એ અદ્ભુત આદર્શ પૂરો પાડે છે। છેલ્લી અને મજાની વાત એ છે કે કેટલા બધા બાળકો હવે એટલું બધું પ્લાસ્ટિક ભેગું કરીને લઈ જાય છે કે શાળા એમને સામેથી રકમ ચૂકવે છે, અને કેટલા બધા બાળકોએ હવે આ કામમાંથી સ્માર્ટફોન લીધા છે, જે નહીતર એમના વાલીઓ ક્યારેય ખરીદી શકે એમ હતા જ નહીં। આવા અક્ષર જેવા કેટલાય પ્રયોગો ભારતમાં થઈ રહ્યા છે। આપણે જ્યારે શિક્ષણમાં નકારાત્મક બાબતો વિચારીએ છીએ કે આ નથી તે નથી, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે બહુ બધી સારપ ભારતના ખૂણે ખૂણે પ્રસરી રહી છે। આ પ્રયોગ આપણી આસપાસ થઈ શકે એમ છે। જરૂરી નથી કે પ્લાસ્ટિક જ મંગાવીએ, જરૂરી છે કે સ્થાનિક જે પરિસ્થિતિ છે એની સાથે શિક્ષણને જોડીએ। અને હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આ બાબતની હિમાયત કરે છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાના અભ્યાસક્રમોને ગોઠવવા। આપ પણ આજે જુઓ અક્ષર સ્કૂલની આ કમાલ। મને આશા છે આજની વાત આપણે ગમી હશે। મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।